પહેલા કારનામા અને ત્યારબાદ માફીનામા આ ભાજપની જૂની આદત છે, પરંતુ શું રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી માફી માગશે, માફી પત્ર લખશે? આ વાત એટલા માટે કારણ કે સીઆર પાટીલે આદેશ આપી દીધો છે ત્રણેય મહિલા આગેવાનોને માફી પત્ર લખવાનો. તેમના આ કારનામાના કારણે ગુજરાતમાં ભાજપની ફજેતી થઈ રહી છે. ભાજપમાં આંતરિક વિખવાદ ત્યારબાદ વધુ સામે આવી રહ્યો છે. આપને ખબર છે, જામનગરમાં મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રીવાબેન જાડેજા વચ્ચે ઝઘડો થયો હતો, અને આ ઝઘડો એ હદ સુધી હતો કે ત્રણેય એકબીજાની સામે આવી ગયા હતા. ઓકાતની વાત થઈ હતી, જેના પરિણામે સમગ્ર ગુજરાતમાં હાલ તેમના ઝઘડા વિશે ચર્ચા થઈ રહી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આદેશ તો આપવામાં આવ્યો છે, પરંતુ શું માફી પત્ર લખશે કે નહીં.